સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીએ લોકોના હાલ બેહાલ કર્યા છે, જેના પગલે અનેક ધાર્મિક તહેવારો ઉપર પણ રોક લગાવી દેવામાં આવી છે. ત્યારે માં જગદંબાના આરાધનાના પર્વ આસો નવરાત્રી પર પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. ત્યારે ભરૂચની પટેલ સોસાયટીનું ગરબા ગ્રાઉન્ડ કોરોનાના કારણે ખેલૈયાઓ વિના સૂનું પડ્યું છે. પટેલ સોસાયટીમાં માતાજીની ભક્તિ સરકારની ગાઈડલાઈન મુજબ કરવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લામાં કોરોનાની મહામારીના કારણે આસો નવરાત્રી પણ ફિક્કી પડી ગઈ છે. સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીના કારણે સરકારે ગરબા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે અને ગરબા આયોજકો માત્ર માતાજીની સ્થાપના કરી સાદગીપૂર્વક પૂજા અર્ચના કરી શકશે, જેના પગલે ભરૂચની પટેલ સોસાયટી કે જે છેલ્લા 40 વર્ષથી ગરબાનું આયોજન કરી રહ્યા છે અને આ પ્રથમ ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાઓથી ભરપૂર રહેતું હતું, જે તાજેતરમાં ચાલી રહેલી કોરોનાની મહામારીના કારણે ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ વિના સૂનું પડી ગયું છે. કેટલાય ખેલૈયાઓ ગરબા રમવાની આશાએ આવી રહ્યા છે, પરંતુ ગરબાનું આયોજન ન થવાનું હોવાના કારણે વિલા મોડે પરત ફરવા માટે ખેલૈયાઓ મજબૂર બન્યા છે. ભરૂચની પટેલ સોસાયટી ખાતે ગરબા ગ્રાઉન્ડમાં માતાજીની ધાર્મિક વિધિ મુજબ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે અને સાંજે અને સવારે માતાજીની આરતી સોશિયલ ડિસ્ટન્સ અને ગ્રાઉન્ડ ઉપર સેનેટાઇઝર મૂકવામાં આવ્યું છે. તદુપરાંત ગ્રાઉન્ડના પ્રવેશ દ્વાર નજીક સિક્યુરિટીને સેનેટાઇઝર સાથે તૈનાત કરાયા છે અને આરતીમાં આવતા ભક્તોને હાથ સેનેટાઇઝર કરાવવા સાથે ગ્રાઉન્ડમાં લોકો અંતર જાળવી રાખે તે માટે ગોળ સર્કલ બનાવવામાં આવી રહ્યા છે અને તેમાં દર્શનાર્થીઓ ઉભા રહી માતાજીની આરતીનો લાભો પણ લઈ રહ્યા છે અને પ્રસાદનું વિતરણ પણ પ્લાસ્ટિકની થેલીમાં પેકિંગ કરીને વિતરણ કરવામાં આવી રહ્યું છે. ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે ખેલૈયાઓ ગરબા રમવાની આશા રાખી રહ્યા છે, પરંતુ સરકારની ગાઈડલાઈન મુજબ ગરબાનું આયોજન કરવામાં આવતું નથી. માત્ર માતાજીની ભક્તિ માટે આરતી જ કરવામાં આવી રહી છે અને માતાજીને પ્રાર્થના કરવામાં આવી રહી છે કે સમગ્ર વિશ્વ વહેલી તકે કોરોના મુક્ત થાય અને ભારત પુનઃ ધમધમતું થાય. પટેલ ભૃગુપુર સોસાયટી છેલ્લા 40 વર્ષથી નવરાત્રનું આયોજન કરે છે. છેલ્લા 40 વર્ષની અંદર ભરૂચના પટેલ સોસાયટીના ગરબા ખૂબ પ્રખ્યાત છે. ભરૂચમાં નહીં પણ આખા ગુજરાતની અંદર પટેલ ભૃગુપુર સોસાયટીના નવરાત્રનું એક ગરબાનું આયોજનનું એક નામના છે. જ્યારે આ વર્ષે કોરોનાની મહામારી છે એને ધ્યાને લઈને ખાલી મંદિરની સ્થાપના કરવામાં આવી છે, ભગવાનના ફોટાની સ્થાપના કરવામાં આવી છે, ફક્ત આરતી કરીને જ અહીં આગળ છૂટા પાડવામાં આવ્યું છે. સરકારી ગાઈડલાઈન મુજબ સેનિટાઈઝર રાખવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો કે આરતી પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને મોઢા પર માસ્ક પહેરીને આરતી કરવામાં આવે છે. ભરૂચ પટેલ સોસાયટી ગરબા મહોત્સવનો આ 40મો આયોજન છે અને એ 40ના આયોજનમાં ગુજરાતમાં યા આખા ઇન્ડિયામાં જે મહામારી છે કોરોનાની, એના હિસાબે ગુજરાત ગવર્મેન્ટ અને કેન્દ્રની ગવર્મેન્ટ પ્રમાણે જે ગાઈડલાઇન્સ આપવામાં આવી છે એ પ્રમાણે પટેલ સોસાયટીમાં એનું આયોજન કરવામાં આવ્યું છે. ગોલ્ડ સર્કલ બનાવ્યા છે, એ સર્કલની ઊભા રહીને અમારા પટેલ સોસાયટીના તમામ મેમ્બર્સ તમામ મિત્રો એ સર્કલમાં ઊભા રહીને આરતીનું પૂજા અર્ચના કરે છે અને સેનેટાઇઝર મૂકવામાં આવેલું છે, જેથી ભક્તો આવતાની સાથે સેનેટાઇઝર હાથ સાફ કરી એ ગ્રાઉન્ડમાં પ્રવેશી શકે છે. કેમેરામેન ધર્મેન્દ્ર પ્રસાદ સાથે વાસુ પરમાર, લાઈવ ગુજરાત ન્યૂઝ, ભરૂચ.